नमस्ते विद्यार्थी मित्रों, धोरण 9 विषय सामाजिक विज्ञान प्रकरण 16 आबोहवा जेमा भाग 3 जोईशुं। अने आ भाग 3 मां आपणे भारतनी शीत ऋतु शियाळा विषयनो विस्तृत अभ्यास करीशुं। पण ए पहेला आपणे जे भाग 2 मां के आबोहवाने असर करता परिबळो अने भारतनी मुख्य ऋतुओ विषेनी समज मेळवी हती ते फरीथी एकवार जोई लईए કે પૃથ્વીની સપાટી ઉપર તાપમાન, વાતાવરણીય દબાણ, ભેજ, વરસાદ વગેરે જેવા વાતાવરણના ઘટકોના પ્રમાણ અને વિતરણને અંકુશ ધરાવતા કેટલાક પરિબળો છે, એના ઉપર અંકુશ ધરાવતા જે પરિબળો છે એ પરિબળોને આપણે આબોહવાને અસર કરતા પરિબળો તરીકે ઓળખીએ છીએ। આબોહવાને અસર કરતા પરિબળોમાં પહેલું પરિબળ છે અક્ષાંશ, કે પૃથ્વીની સપાટી ઉપર આબોહવાના પ્રકાર જે તે પ્રદેશ ઉપર આધાર રાખે છે, કે પૃથ્વીની સપાટી ઉપર જે તે અક્ષાંશ પ્રમાણે આબોહવા બદલાતી હોય છે। આબોહવાના તત્વોનું વિતરણ એ મોટે ભાગે અક્ષાંશને આભારી હોય છે અને એમાંય બે અક્ષાંશ વૃત્તો વચ્ચે લગભગ 111 કિમીનું અંતર હોય છે અને વિષુવવૃત્તની આસપાસના પ્રદેશોમાં સૂર્યના કિરણો સીધા પડે છે, જેથી ત્યાં બારે માસ ગરમી પડે છે અને એમાંય ભારત એ ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ કટિબંધીય એમ બે આબોહવાકીય પરિસ્થિતિ ધરાવતો દેશ છે। આપણે જોયું એ પ્રમાણે કે ભારત એ ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલો દેશ છે। 8.4 ઉત્તર અક્ષાંશ વૃત્તથી ભારતની શરૂઆત થાય છે અને 37.6 ઉત્તર અક્ષાંશ વૃત્ત સુધી ભારત વિસ્તરેલો છે અને એમાંય ભારતની બરાબર મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે। એટલે ભારતનો જે દક્ષિણ ભાગ છે એ દક્ષિણ ભાગ ઉષ્ણકટિબંધમાં આવેલો છે અને એમાંય દ્વીપકલ્પ હોવાને લીધે એના ઉપર સમુદ્રની અસર જોવા મળે છે અને ઉત્તર ભારત છે એ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે। એટલે જે તે અક્ષાંશ એ આબોહવા ઉપર અસર કરતું મહત્ત્વનું પરિબળ ગણવામાં આવે છે। બીજું છે સમુદ્રથી અંતર, કે સમુદ્ર વિસ્તારથી જમીન પ્રદેશોના અંતરો એ આબોહવા ઉપર અસર કરતું બીજું મહત્ત્વનું પરિબળ છે। સૂર્યની ગરમી સંઘરવાની તેમજ તેની આપલે કરવાની શક્તિ જમીન અને પાણીમાં જુદી જુદી હોય છે, તેના લીધે સમુદ્ર કિનારાના નજીકના ભૂમિભાગો ઉપર સમ આબોહવા અનુભવાય છે। એટલે કે દરિયા કિનારાના નજીકના જે વિસ્તારો છે ત્યાં બહુ ગરમી પણ નથી પડતી અને બહુ ઠંડી પણ નથી પડતી, એટલે સમ આબોહવા અનુભવાય છે। જ્યારે દરિયા કિનારાથી દૂરના વિસ્તારોમાં ખંડીય એટલે કે વિષમ આબોહવા અનુભવાય છે। એટલે દરિયા કિનારાથી જેમ જેમ દૂરના વિસ્તારોમાં જઈએ તેમ શિયાળામાં ઠંડી પણ વધારે પડે છે અને ઉનાળામાં ગરમી પણ વધારે પડે છે। જેમ કે મુંબઈ એ દરિયા કિનારે આવેલું શહેર છે એટલે મુંબઈની આબોહવા સમ છે, જ્યારે દિલ્હી એ દરિયા કિનારાથી દૂર આવેલું છે, જેને લીધે દિલ્હીની આબોહવા વિષમ એટલે કે ખંડીય જોવા મળે છે। દિલ્હીમાં શિયાળામાં ઠંડી પણ વધારે પડે છે અને ઉનાળામાં ગરમી પણ વધારે પડે છે। એના પછી છે સમુદ્રની સપાટીથી ઊંચાઈ, સમુદ્રની સપાટીથી વાતાવરણમાં જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ હવાનું દબાણ અને હવાનું તાપમાન એ ધીમે ધીમે ઘટતું જોવા મળે છે અને ભૂપૃષ્ઠની ઊંચાઈ એ વરસાદમાં વધારો કરે છે। હિમાલયની ઊંચી પર્વતોની ઊંચાઈને લીધે ત્યાં જે બહુ ઊંચા શિખરો આવેલા છે તે બારે માસ બરફથી છવાયેલા રહે છે અને ભેજવાળી હવા ઊંચે ચડે છે અને આ ભેજવાળી હવા ઊંચે ચડતા ઠંડી પડે છે અને ઠંડી પડતા તે વરસાદ આપે છે। ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં અસમ અને મેઘાલયના પર્વતીય વિસ્તારોમાં જેમ જેમ ઊંચાઈ વધતી જાય છે તેમ તેમ વરસાદનું પ્રમાણ વધતું જાય છે અને સામાન્ય રીતે પૃથ્વીની સપાટીથી લગભગ ઊંચે 165 મીટર જેટલી ઊંચાઈએ જતાં 1 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન ઘટે છે, એટલે કે સરેરાશ 1000 મીટરની ઊંચાઈએ જતાં 6.5 અંશ સેલ્સિયસ જેટલા તાપમાનમાં ઘટાડો થાય છે। ત્યાર પછી છે વાતાવરણીય દબાણ અને પવનો,
ભારત એ ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં વ્યાપારી પવનોના ક્ષેત્રમાં આવેલો દેશ છે અને આ પવનો ઉત્તર ગોળાર્ધના ઉષ્ણકટિબંધના ગુરુદાભપટના ભારે દબાણને કારણે રચાયેલો છે. હવે આ પવનો પૃથ્વીના પરિભ્રમણને કારણે થોડાક મરડાઈ અને વિષુવવૃત્ત તરફ વાય છે અને ભૂતકાળમાં દરિયાઈ માર્ગે વ્યાપાર માટે આ પવનો ખૂબ ઉપયોગી થયા હોવાને લીધે તેને વ્યાપારી પવનો તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ પવનો ભૂગભાગમાંથી ઉત્પન્ન થઈને આવતા હોવાથી તેમાં ભેજનું પ્રમાણ હોતું નથી અથવા તો ઘણું ઓછું હોય છે, પરંતુ આ પવનો એ દ્વીપકલ્પીય વિસ્તારોમાં થઈને પસાર થઈને આવે છે, એટલે કે દક્ષિણે હિન્દ મહાસાગર, પૂર્વમાં બંગાળાની ખાડી અને પશ્ચિમે અરબ સાગર ઉપરથી વહીને આવે છે, જેને લીધે તેમાં ભેજનું પ્રમાણ હોય છે અને આ ભેજવાળા પવનો એ ભારતમાં વરસાદ આપે છે. હવે શિયાળામાં હિમાલયની ઉત્તરે ભારતમાં ભારે દબાણ રચાય છે અને આ ક્ષેત્રમાં ઠંડા અને સૂકા પવનો આ ક્ષેત્રમાંથી દક્ષિણના હળવા દબાણવાળા સમુદ્ર વિસ્તારો તરફ વાય છે. ઉનાળામાં મધ્ય એશિયામાં અને જે ભારતના ભૂમિભાગોમાં ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું દબાણ રચાય છે અને આ સમયે દક્ષિણમાં હિન્દ મહાસાગર તરફે ભારે દબાણ રચાતું હોય છે, તેથી હિન્દ મહાસાગર ઉપરથી પવનો ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે અને આ પવનો દક્ષિણ પશ્ચિમ ના મોસમી પવનો તરીકે ઓળખવામાં આવે છે અને આ પવનો દક્ષિણ પશ્ચિમના મોસમી પવનો ભેજવાળા હોવાને લીધે ભારતમાં વરસાદ આપે છે. હવે ભૃપુષ્ઠની જો વાત કરીએ તો હિમાલયનું અહીં ઉદાહરણ આપેલું છે કે હિમાલય એ ભારતની ઉત્તરે આવેલો છે. મધ્ય એશિયામાંથી આવતા કાતિલ ઠંડા પવનોને રોકી અને હિમાલય એ ભારતનું સખત ઠંડીથી રક્ષણ કરે છે. એવી જ રીતે નૈઋત્યના મોસમી પવનો પોતાની સાથે ભેજ લઈને આવે છે ને જે ભારતમાં વરસાદ આપે છે અને ધીમે ધીમે તે ઉત્તર તરફ આગળ વધે છે. તો આ ભેજવાળા પવનોને હિમાલય પર્વત ઓળંગીને આગળ જવા દેતો નથી અને ભેજ એ પોતે આપણી બાજુ એટલે કે ભારત તરફની દિશામાં રાખે છે. આમ હિમાલય એ આપણને ખૂબ જ ઉપયોગી છે. એવી જ રીતે ઉત્તર પૂર્વમાં આવેલી હિમાલયની પર્વત શ્રેણી એ પણ વરસાદ લાવવા માટે ભેજવાળા પવનોને રોકી અને વરસાદ લાવવા માટે ખૂબ જ ઉપયોગી બની છે. હવે ભારતીય વિસ્તાર થી દૂર આવેલા કેટલાક પ્રદેશોમાં ક્યારેક વિશિષ્ટ ઘટના આકાર લે છે અને જેને લીધે કે આબોહવાની દીર્ઘકાલીન પ્રણાલીમાં તે સમય પૂરતો થોડો તફાવત સર્જાય છે. ભારતના હવામાન ઉપર જેટ સ્ટ્રીમ, પશ્ચિમી વિક્ષોભ, અલનીનો અને આઈટીસી ઝોન વગેરે જેવી ઘટનાની ઘણી અસરો જોવા મળે છે, પણ આ બધી અસરો જોતાં આપણે એકંદરે આપણો ભારત એ મોસમી આબોહવા ધરાવતો દેશ ગણવામાં આવે છે. એ પછી આપણે જોયું ભારતની મુખ્ય ઋતુઓ. સામાન્ય રીતે બે ઋતુ કે બે માસના સમયગાળામાં એક સરખી આબોહવા અનુભવાતી હોય છે. આ બે માસનો જે સમયગાળો છે તેને ઋતુ તરીકે ઓળખવામાં આવે છે. ભારતની મુખ્ય પરંપરાગત 6 ઋતુઓ છે, હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. હવે આ બે ઋતુ પાસપાસેની બે ઋતુઓમાં હવામાનમાં કોઈ મોટો તફાવત જોવા મળતો નથી, જેને લીધે ભારતની મુખ્ય 3 ઋતુઓ ગણવામાં આવે છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. શિયાળામાં શિયાળો બેસતા ઠંડકનો અનુભવ થાય છે, ઉનાળો બેસતા ગરમીનો અનુભવ થાય છે અને ચોમાસાની શરૂઆત થતાં હવામાં ભેજનું પ્રમાણ વધવા લાગે છે. ભારત સરકારની હવામાન ખાતાની કચેરી કે જે દિલ્હી ખાતે આવેલી છે તેણે ભારતની ઋતુઓને મુખ્ય 4 ભાગમાં વહેંચી છે, શીત ઋતુ, ઉષ્ણ ઋતુ, વર્ષા ઋતુ અને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ, જેમાં આપણે શીત ઋતુ જોઈ કે ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી, ઉષ્ણ ઋતુ જોઈ માર્ચથી મે સુધી, એના પછી વર્ષા ઋતુ કે જૂનથી સપ્ટેમ્બર સુધી અને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ જે ઓક્ટોબર નવેમ્બર માસમાં હોય છે. તો અહીંયા આપણે ભારતની શીત ઋતુ શિયાળા વિશે અહીંયા વિગતે ચર્ચા કરીશું કે ભારતમાં શિયાળો
એ મહત્વની ઋતુ ગણવામાં આવે છે. શિયાળો એ સૌને માટે સ્ફૂર્તિદાયક અને આરોગ્યવર્ધક ઋતુ ગણવામાં આવે છે. ભારતમાં શિયાળાની શરૂઆત ડિસેમ્બરથી ફેબ્રુઆરી, એટલે કે શિયાળો 3 માસ સુધી જોવા મળતો હોય છે, ડિસેમ્બરથી ફેબ્રુઆરી માસ સુધી. તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 123 ઉપર વિદ્યાર્થી મિત્રો ઋતુચક્ર આપેલું છે, આ ઋતુચક્રને ધ્યાનથી જોઈ લેશો એટલે તમને એના દ્વારા વધુ સારી રીતે સમજણ પડી શકશે. કે શીત ઋતુ એ ભારતમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી માસ સુધી હોય છે. ભારતમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી માસ સુધી 3 મહિનાના સમયગાળો છે તેને શીત ઋતુ અથવા શિયાળા તરીકે ગણવામાં આવે છે. હવે શિયાળામાં હેમંત અને શિશિર એની પેટા ઋતુઓ છે. હેમંત ઋતુ અને શિશિર ઋતુ એ શિયાળાની પેટા ઋતુઓ છે. સામાન્ય રીતે 22 સપ્ટેમ્બરથી 21 માર્ચ સુધી દક્ષિણ ગોળાર્ધમાં સૂર્યના કિરણો સીધા પડે છે અને સૂર્યના કિરણો સીધા પડતા હોવાને લીધે એની વિરુદ્ધમાં ઉત્તર ગોળાર્ધમાં ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે અને ઉત્તર ગોળાર્ધમાં ઉનાળાની ઋતુ ભારતમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરીના 3 માસના સમયગાળા સુધી શીત ઋતુ એટલે કે શિયાળાની ઋતુ હોય છે. 22 સપ્ટેમ્બરથી 21 માર્ચ સુધી સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધમાં સીધા પડે છે. હવે ભારત એ ઉત્તર ગોળાર્ધમાં આવેલો દેશ છે અને જેને લીધે ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી સૂર્યના કિરણો એ ભારતમાં ત્રાંસા પડે છે. એટલે કે ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી ભારત એ સૂર્યના ત્રાંસા કિરણોની અસર હેઠળ આવે છે અને જેને લીધે ઓછું તાપમાન અનુભવાય છે અને મધ્ય એશિયામાંથી ભારત તરફ દક્ષિણ પૂર્વ દિશામાં પવનો વાય છે અને આ પવનો પણ ઠંડા અને સૂકા હોય છે. તેથી તાપમાન સૂકું અને ઠંડુ હોય છે અને આ ઋતુ દરમિયાન આકાશ મોટે ભાગે સ્વચ્છ વાદળ વગરનું જોવા મળતું હોય છે. તો 22 સપ્ટેમ્બરથી 21 માર્ચ સુધી દક્ષિણ ગોળાર્ધમાં સૂર્યના કિરણો સીધા પડે છે એટલે સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધમાં સીધા પડતા હોવાથી દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળાની ઋતુ ચાલતી હોય છે. એની વિરુદ્ધ ઉત્તર ગોળાર્ધમાં શિયાળાની ઋતુ ચાલતી હોય છે. કે આ જ સમય દરમિયાન ઉત્તર ગોળાર્ધમાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે એટલે કે ડિસેમ્બરથી ફેબ્રુઆરી માસ સુધી સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાને લીધે અહીંયા શિયાળાની ઋતુનો અનુભવ થાય છે. તાપમાન ઓછું હોય છે અને એની સાથે સાથે મધ્ય એશિયામાંથી ભારત તરફ જે દક્ષિણ પૂર્વ દિશામાં પવનો વાય છે આ પવનો ઠંડા અને સૂકા હોય છે અને એને લીધે પણ વાતાવરણ ખૂબ જ ઠંડુ અને સૂકું બનતું હોય છે અને શિયાળામાં મોટે ભાગે આકાશ વાદળ વગરનું સ્વચ્છ જોવા મળતું હોય છે. હવે ઉત્તર પૂર્વ ભારત પ્રમાણમાં વધુ ઠંડો રહે છે. ઉત્તર પૂર્વ ભારતમાં હિમાલયની પર્વત શ્રેણી આવેલી છે અને એની સાથે સાથે તેનું સમુદ્રથી અંતર પણ ઘણું વધારે છે. સમુદ્ર કિનારાથી દૂરના વિસ્તારોમાં શિયાળામાં ઠંડી વધારે પડે છે એટલે ઉત્તર પૂર્વ ભારતમાં હિમાલયની ગિરિમાળા આવેલી છે. એની સાથે સાથે ઉત્તર પૂર્વ ભારત એ સમુદ્ર કિનારાથી દૂર આવેલો છે અને એના અમુક ભાગમાં રણ વિસ્તાર પણ જોવા મળતો હોય છે. શિયાળામાં આ પ્રદેશ ઉપર હવાનું ભારે દબાણ તૈયાર થતું હોય છે. આથી પવનની દિશા બદલાય છે અને અહીંના ભારે દબાણમાંથી જે ઠંડા અને સૂકા પવનો ઉદ્ભવે છે આ પવનો જ્યાં જ્યાં પહોંચે છે ત્યાં તાપમાનમાં ઘટાડો કરે છે. દિલ્હીનું શિયાળાનું તાપમાન ઘણીવાર 10 અંશ સેલ્સિયસ જેટલું પણ 10 અંશ સેલ્સિયસ કે એના કરતાં પણ નીચું જતું રહેતું હોય છે, જ્યારે અલ્હાબાદનું તાપમાન 16 અંશ સેલ્સિયસ અને કોલકાતાનું તાપમાન 18 અંશ સેલ્સિયસની આસપાસ જોવા મળતું હોય છે. જ્યારે આ સમયે હિમાલયના પર્વતીય વિસ્તારોમાં કે હિમાલય પર્વત શ્રેણીમાં તાપમાન અત્યંત ઓછું હોય છે અને એવી જ રીતે સિમલા અને દાર્જિલિંગમાં જાન્યુઆરી માસનું તાપમાન એ 5 અંશ સેલ્સિયસ જેટલું નીચું જતું રહેતું જોવા મળે છે. હવે હિમાલયમાં શિયાળામાં હિમવર્ષા પણ થતી હોય છે. આ હિમવર્ષા એટલે શું? તો હવામાં રહેલા ભેજનું અતિશય ઠંડીને કારણે બરફના કણોમાં રૂપાંતર થઈ અને રૂ જેવા સ્વરૂપમાં રૂના નાના નાના કટકા જેવા સ્વરૂપમાં ધરતી ઉપર વરસવું, જેને આપણે હિમવર્ષા તરીકે ઓળખીએ છીએ. તો શિયાળામાં અતિશય ઠંડી પડે છે ત્યારે હિમાલયમાં હિમવર્ષા પણ થતી હોય છે અને ત્યારે
ત્યાંથી ઠંડી અને ભારે હવા એ ઉત્તર ભારતના મેદાન તરફ ઘસી આવે છે અને પરિણામે આ મેદાની વિસ્તારો સહિત રાજસ્થાન અને ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળે છે. આપણે વિદ્યાર્થી મિત્રો વિધાન સમજાવવામાં આપેલું છે કે શિયાળામાં કેટલીકવાર રાજસ્થાન અને ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળે છે, તો કયા કારણોસર? તો હિમાલયમાં કેટલીકવાર હિમવર્ષા થાય છે અને આ હિમવર્ષા થવાને કારણે ઠંડી અને ભારે હવા ઉત્તરના મેદાની વિસ્તારો સહિત રાજસ્થાન અને ગુજરાત સુધી ફરી વળે છે, જેને લીધે ગુજરાત અને રાજસ્થાનમાં શિયાળામાં કેટલીકવાર અતિશય કાતિલ ઠંડી પડતી જોવા મળે છે. તાપમાનમાં એકાએક ઘટાડો થઈ જતો હોય છે અને કેટલાક ભાગોમાં તો હિમ પણ પડતું જોવા મળે છે અને આ હિમથી કપાસના પાકને નુકસાન થતું હોય છે. અતિશય ઠાર, જેને આપણે હિમ તરીકે ઓળખીએ છીએ, અને આ હિમથી કપાસના પાકને ખૂબ મોટું નુકસાન થતું હોય છે. શિયાળામાં ઊંચા પર્વતીય વિસ્તારો સિવાય ભારતના તાપમાન એ ઠાર બિંદુથી નીચું જતું નથી. જેમ કે હિમાલયની ગિરિમાળાઓ મધ્ય એશિયામાંથી આવતા અતિશય કાતિલ ઠંડા પવનોને રોકે છે અને ભારતનું સખત ઠંડીથી રક્ષણ કરે છે. કે ભારતમાં આવેલા ઊંચા પર્વતીય વિસ્તારો જેમાં હિમાલયની પર્વત શ્રેણી ત્યાં બરફ છવાઈ જાય છે, એવી જ રીતે ઉત્તર ગુજરાતમાં જ્યારે શિયાળામાં થોડું વાતાવરણ ગરમ જેવું લાગે છે એટલે કે ઠંડી તો પડતી હોય છે, પરંતુ એની નજીક આવેલા આબોમાં પણ તાપમાન ખૂબ જ નીચું જતું જોવા મળતું હોય છે. શિયાળા દરમિયાન ઉત્તર ભારત કરતાં દક્ષિણ ભારતની પરિસ્થિતિ જુદી છે. દક્ષિણ ભારત એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે અને ઉષ્ણકટિબંધમાં આવેલો છે, એટલે દક્ષિણે એને વિષુવવૃત્ત નજીક પડે છે અને ઉત્તરે કર્કવૃત્ત, એટલે કે વિષુવવૃત્ત અને કર્કવૃત્તની વચ્ચે આવેલો આ દ્વીપકલ્પીય પ્રદેશ છે, એટલે વિષુવવૃત્ત નજીક પડે છે અને દ્વીપકલ્પીય આકાર ધરાવે છે, એટલે કે ત્રણેય બાજુ સમુદ્ર છે. દક્ષિણે હિન્દ મહાસાગર, પૂર્વમાં બંગાળાની ખાડી અને પશ્ચિમે અરબ સાગર આવેલો છે, એટલે આ તેના દ્વીપકલ્પના જે ભાગો છે એ તેના અંદરના જે ભાગો છે એ પણ દરિયા કિનારાથી એટલે કે સમુદ્રથી વધારે દૂર નથી અને અહીં શિયાળામાં ઉત્તર ભારત જેવી કાતિલ ઠંડી અનુભવાતી નથી. આપણે વારંવાર જોયું કે દરિયા કિનારાથી નજીકના વિસ્તારોમાં શિયાળામાં ઠંડી પણ બહુ નથી લાગતી અને ઉનાળામાં ગરમી પણ નથી લાગતી, એટલે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ હોવાને લીધે દ્વીપકલ્પના જે ભાગો અંદરના ભાગો છે એ પણ સમુદ્રથી બહુ દૂર આવેલા નથી, જેને લીધે ઉત્તર ભારત જેવી કાતિલ ઠંડી અનુભવાતી નથી અને એવી જ રીતે હિમવર્ષા પણ અહીંયા થતી નથી અને તાપમાન પણ બહુ નીચું જોવા મળતું નથી. જાન્યુઆરી માસમાં કોચીનું તાપમાન 26°C, મદુરાઈનું તાપમાન 25°C અને ચેન્નઈનું તાપમાન 24°C જેટલું જોવા મળે છે. અહીંયા આપણે ખૂબ જ ઠંડી પડતી હોય છે, એટલે કે જાન્યુઆરી માસમાં ઉત્તર ભારતમાં અતિશય ઠંડી પડતી હોય છે. કેટલાક સ્થળોએ માઇનસમાં તાપમાન નોંધાતું હોય છે, જ્યારે એની વિરુદ્ધ દક્ષિણ ભારતમાં કે તાપમાન લગભગ 22°C થી 28°C ની વચ્ચે નોંધાતું જોવા મળે છે. ભારતમાં શિયાળો ખૂબ જ સ્ફૂર્તિદાયક અને આરોગ્યવર્ધક ઋતુ માનવામાં આવે છે અને રાત લાંબી અને ઠંડી હોય છે અને વહેલી સવારે ઝાકળ અને ધુમ્મસ એ ઘણા બધા ભાગોમાં અતિ સામાન્ય જોવા મળે છે. કે જ્યાં ઠંડીનું પ્રમાણ વધારે હોય છે ત્યાં ઝાકળ અને ધુમ્મસનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે અને અહીંયા જે દિવસો ટૂંકા અને રાત્રિ લાંબી હોય છે. શિયાળામાં જમીન પરથી વાતા પવનો સૂકા હોય છે, જે સામાન્ય રીતે વરસાદ આપતા નથી. હવે ઉત્તર પૂર્વના જે મોસમી પવનો છે એ મોસમી પવનો બંગાળાની ખાડી પર થઈને વાય છે અને બંગાળાની ખાડી પરથી વાતા હોવાને લીધે ભેજવાળા પવનો બને છે અને ભેજવાળા પવનો છે એ કોરોમંડલ તટે વરસાદ આપે છે. આપણે પ્રકરણ 14માં જોયું કે દરિયા કિનારાના તટીય મેદાનો જેમાં તમિલનાડુના દરિયા કિનારે અને આંધ્રપ્રદેશના દરિયા કિનારે આવેલું છે, પૂર્વ ભારતનું જે દરિયા કિનારાનું મેદાન છે જે કોરોમંડલ તટ તરીકે ઓળખાય છે, તો અહીંયા જે ઉત્તર પૂર્વના મોસમી પવનો છે એ મોસમી પવનો ઠંડા અને સૂકા હોય છે, પરંતુ આ મોસમી પવનો છે એ બંગાળાની ખાડી પર થઈને પસાર થઈને આવે છે, જેને લીધે પોતાની સાથે ભેજ લાવે છે અને આ ભેજવાળા પવનો છે એ કોરોમંડલ કિનારે વરસાદ આપે છે અને કેટલીક વાર તો શિયાળામાં તમિલનાડુમાં પૂરની સ્થિતિનું પણ નિર્માણ થતું હોય છે, એટલો સારો વરસાદ પડતો હોય છે.
હવે ભારતમાં ઉત્તર પૂર્વ ભારતમાં પશ્ચિમી વિક્ષોભ તથા વંટોળને લીધે થોડોક વરસાદ પડે છે અને આ વરસાદ પંજાબ અને હરિયાણામાં આ વરસાદ રવિ પાક માટે એટલે કે શિયાળુ પાક માટે ખૂબ જ લાભકારક ગણવામાં આવે છે અને આ પવનો ક્યારેક ગુજરાતમાં પણ વરસાદ આપે છે અને આ રીતે કસમયે પડતા વરસાદને આપણે કમોસમી વરસાદ અથવા તો માવઠા તરીકે પણ ઓળખીએ છીએ। તો ફરીથી એકવાર શિયાળા વિશે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો કે ભારતમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી ત્રણ માસના સમયગાળા સુધી શિયાળાની ઋતુ હોય છે। શિયાળાની બે પેટા ઋતુઓ હેમંત અને શિશિર છે। 22 સપ્ટેમ્બરથી 21 માર્ચ સુધી સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધમાં સીધા પડે છે એટલે કે દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળાની ઋતુ ચાલતી હોય છે, જ્યારે એની વિરુદ્ધ ઉત્તર ગોળાર્ધમાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે જેથી ત્યાં શિયાળાની ઋતુ ચાલતી હોય છે। ભારત એ ઉત્તર ગોળાર્ધમાં આવેલો દેશ છે। ડિસેમ્બરથી ફેબ્રુઆરી માસ સુધી ઉત્તર ગોળાર્ધમાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે અને જેને લીધે તાપમાન ઓછું હોય છે એટલે કે તાપમાન નીચું જોવા મળે છે અને મધ્ય એશિયામાંથી ભારત તરફ દક્ષિણ પૂર્વ દિશામાં પવનો વાય છે અને આ પવનો પણ ઠંડા અને સૂકા હોય છે, જેને લીધે વાતાવરણ ખૂબ જ ઠંડુ અને સૂકું બને છે અને આ શિયાળાની ઋતુ દરમિયાન આકાશ મોટે ભાગે વાદળ વગરનું સ્વચ્છ જોવા મળે છે। ઉત્તર પૂર્વ ભારતમાં ઠંડીનું પ્રમાણ વધારે જોવા મળે છે, કારણ કે આ જે ઉત્તર પૂર્વ ભાગ છે એ સમુદ્ર કિનારાથી દૂર આવેલો છે અને આ વિસ્તારમાં કેટલીક વાર શિયાળામાં હવાનું ભારે દબાણ પણ રચાતું હોય છે અને આ પવનોની દિશા બદલાતી હોય છે કે ભારે દબાણ રચાવાને લીધે પવનોની દિશા બદલાય છે અને અહીંના ભારે દબાણવાળા જે પવનો છે, ઠંડા અને સૂકા પવનો અહીંયા ઉદ્ભવે છે। આ પવનો જ્યાં જ્યાં પહોંચે છે ત્યાં તાપમાનમાં ઘટાડો કરે છે અને કેટલીક વાર તો અતિશય તાપમાન ઓછું થઈ જતું હોય છે કે દિલ્હીનું શિયાળાનું તાપમાન કેટલીક વાર 10 અંશ સેલ્સિયસ કરતાં પણ નીચું જતું જોવા મળે છે। અલ્હાબાદનું તાપમાન 16 અંશ સેલ્સિયસ અને કોલકાતાનું તાપમાન 18 અંશ સેલ્સિયસ જેટલું નોંધાયું છે। હવે આ સમયે હિમાલયમાં તાપમાન અત્યંત ઓછું હોય છે। શિમલા અને દાર્જિલિંગનું તાપમાન જાન્યુઆરી માસમાં 5 અંશ સેલ્સિયસ જેટલું ઓછું નોંધાય છે અને કેટલીક વાર તો હિમાલયમાં હિમવર્ષા પણ થતી હોય છે। હિમાલયમાં હિમવર્ષા થાય છે એ વખતે ઠંડી અને ભારે ઉત્તર ભારતમાં હવા ઠંડી અને ખૂબ જ અતિશય ઠંડી હવા હોય છે અને સૂકી હવા હોય છે। આ ઠંડી અને સૂકી હવા એ ઉત્તર ભારતના મેદાન તરફ ઘસી આવે છે અને ઉત્તર ભારતના મેદાની વિસ્તારો સહિત રાજસ્થાન અને ગુજરાતમાં અતિશય કાતિલ ઠંડીનું મોજું ફરી વળે છે। તાપમાનમાં એકાએક ઘટાડો થાય છે અને કેટલાક ભાગોમાં તો હિમ પડતા કપાસના પાકને પણ નુકસાન થતું જોવા મળે છે। તો ભારતમાં ઊંચા પર્વતીય વિસ્તારો સિવાય ભારતમાં લગભગ તાપમાન શિયાળામાં ઠાર બિંદુથી નીચું જતું નથી। હિમાલયની ગિરિમાળાઓ એ મધ્ય એશિયા તરફથી આવતા કાતિલ અતિશય કાતિલ ઠંડા પવનોને રોકી અને ભારતનું કાતિલ ઠંડીથી રક્ષણ કરે છે। શિયાળા દરમિયાન ઉત્તર ભારત કરતાં દક્ષિણ ભારતની પરિસ્થિતિ વિપરીત હોય છે। દક્ષિણ ભારત એ દ્વીપકલ્પ છે અને એમાં વિષુવવૃત્તથી તે નજીક છે અને ઉત્તરે કર્કવૃત્ત આવેલું છે એટલે કે ઉષ્ણકટિબંધમાં આવેલું છે અને દ્વીપકલ્પીય આકાર ધરાવે છે અને આ દ્વીપકલ્પીય આકારના અંદરના ભાગો પણ સમુદ્ર કિનારાથી દૂર નથી અને સમુદ્ર કિનારાના નજીકના વિસ્તારોમાં શિયાળામાં ઠંડી પણ નથી પડતી અને ઉનાળામાં ગરમી પણ નથી પડતી। એટલે કે સમુદ્ર કિનારાથી દૂર ન હોવાને લીધે અહીંયા શિયાળામાં ઉત્તર ભારત જેવી કાતિલ ઠંડી પડતી નથી કે હિમવર્ષા પણ નથી થતી અને તાપમાન ઠાર બિંદુથી નીચે પણ જતું નથી એટલે કે અતિશય નીચું પણ જોવા મળતું નથી। જાન્યુઆરી માસમાં કોચીનનું તાપમાન 26 અંશ સેલ્સિયસ, મદુરાઈનું તાપમાન 25 અંશ સેલ્સિયસ અને તમિલનાડુનું તાપમાન એ 24 અંશ, તમિલનાડુમાં આવેલા ચેન્નઈનું તાપમાન 24 અંશ સેલ્સિયસ જેટલું નોંધાયું છે અને દક્ષિણ ભારતના પહાડી સ્થળોમાં શિયાળામાં કેટલીક વાર નીચું તાપમાન અનુભવાય છે। દક્ષિણથી ઉત્તર તરફ જતા જઈએ છીએ એમ તાપમાનમાં ઘટાડો થતો જાય છે અને ભારતમાં શિયાળો ખૂબ જ સ્ફૂર્તિદાયક અને આરોગ્યવર્ધક ઋતુ માનવામાં આવે છે। રાત લાંબી અને ઠંડી હોય છે, દિવસ ટૂંકો હોય છે
અને અહીંયા જ મોટા ભાગે જે ઉત્તર પૂર્વ તરફથી જે મોસમી પવનો આવે છે એ મોસમી પવનો ઠંડા અને સૂકા હોય છે. ઉત્તર પૂર્વના મોસમી પવનો એ બંગાળાની ખાડી પર થઈને વાય છે, જેને લીધે એ પવનો ભેજવાળા બને છે અને આ ભેજવાળા પવનો એ પૂર્વ કિનારે આવેલા કોરોમંડલ તટે સારો વરસાદ આપે છે. કેટલીક વખત આ જે પવનો છે એ ઉત્તર પૂર્વ ભાગમાં પશ્ચિમી વિક્ષોભથી આ પવનો વંટોળ સાથે વરસાદ આપે છે અને પંજાબ અને હરિયાણામાં આ જે વરસાદ પડે છે એ વરસાદથી રવિ પાકને ખૂબ જ લાભ થાય છે અને કેટલીક વખત આ પવનો ગુજરાતમાં પણ વરસાદ આપે છે. હવે આ રીતે ક સમયે પડતા વરસાદને આપણે કમોસમી વરસાદ અથવા તો માવઠા તરીકે પણ ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ભારતની શીત ઋતુ શિયાળા વિશેની વિગતે ચર્ચા કરી. હવે ભારતની ઉષ્ણ ઋતુ ઉનાળો અને ભારતની જે ચોમાસાની ઋતુ છે એના વિશેનો વધુ અભ્યાસ આપણે ફરીના વિડીયોમાં કરીશું. થેન્ક યુ.